કોરોના વાયરસને પગલે અત્યારે સરકાર સતર્ક બની ગઈ છે અને સરકારી કેન્દ્રો ઉપર કેટલાક પણ પણ જારી કર્યા છે છે ત્યારે કોરોના વાયરસની ઇફેક્ટ ન્યાયતંત્ર ઉપર જોવા મળી આગામી તારીખ સુધીમાં કોર્ટમાં પક્ષકારોને ન આવવાની સૂચના સરકાર દ્વારા આપવામાં આવી છે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસથી અત્યાર સુધીમાં સાત હજાર કરતા પણ વધુ લોકોના મોત નિપજી ચૂક્યા છે અંદાજીત એક લાખ લોકો આ વાયરસની ચપેટમાં આવી ગયા છે ત્યારે દરેક દેશ અત્યારે કોરોના સામે લડાઈ ચલાવી રહ્યો છે ભારતમાં પણ કોરોનાના લીધે સરકાર સતર્ક બની છે અને દેશના સૌથી મહત્ત્વના માનવામાં આવતા ન્યાયતંત્રના ગઢ એવા ન્યાયાલય ઉપર કોરોના વાયરસના પગલે ચોક્કસ ગાઈડલાઈન આપવામાં આવી છે જેમાં કોર્ટમાં આગામી એકત્રીસ માર્ચ સુધી તમામ પક્ષકારોને કોર્ટમાં ન આવવાની સૂચના આપવામાં આવી છે અવરાધ્ય અગત્યની કામગીરી હોય તેવા સંજોગોમાં જ કોર્ટની કાર્યવાહી ચાલુ રહેશે અત્યારે હાલ જે કોરોના વાયરસની જે મારામારી ચાલી રહ્યા છે તેના પગલે હાઈકોર્ટે ના સર્ક્યુલેશન મુજબ તમામ પક્ષકારોને હાજરીમાંથી મુક્તિ આપેલી છે તારીખ એકત્રીસ ત્રણ બે હજાર વીસ સુધી કોઈપણ પક્ષકાર નામદાર કોર્ટમાં હાજર નહીં રહે તો એની ગેરહાજરી દરગુજર કરવામાં આવશે તેમજ કોર્ટ રૂમની અંદર કોઈ અર્જન્સી કેસો હશે એ ચલાવવામાં આવશે તેના સિવાયના કોઈપણ કેસો હશે એની અંદર મુદ્દત આપી દેવામાં આવશે જેથી પક્ષકારોને જાણ કરવામાં આવે છે

ત્યારે કહી શકાય કે ધાર્મિક સ્થળો બાદ ન્યાયાલયોને પર કોરોનાની સ્પષ્ટ અસર જોવા મળી રહી છે